બધું યાદ રહી જાય, એક જિજ્ઞાસા સાથે કે આ કથા મારા માટે છે, મેરે લીએ હે, એ ભાવ એ આવી જાય ને, બુદ્ધિ એ વાતને સ્વીકારી લે ને આપણે આ બધી વસ્તુ યાદ પણ રહેવા લાગે. બે ધ્યાનથી શ્રવણ કરીએ, આમ જોઈએ તેમ જોઈએ, આમ મોઢું ફેરવીએ આમ ફેરવીએ, પછી ક્યાંથી યાદ ક્યાં રહે? સાવધાની, એકાગ્રતાથી, કે કથામાં જયારે બેઠા હોઈએ ને કે બીજું કોઈ છે જ નહીં, હું એકલો અને સામે કથા કરવાવાળા, અમે બે જ છીએ, બસ એવી તલ્લીનતા. અને કથામાં વાસ્તવિકમાં બે જણો, દો જને મિલકે, બે જણા મળીને પોતાના પ્રિયતમની વાત કરે છે, એ જ કથા છે. કથા શું છે? કથામાં બે જ છે. આ મારા માટે, હું જ છું અહીંયા, બીજું કોઈ નથી. કથા છે ને હંમેશા વન ટુ વન હોય, એટલે જુઓ ને કથામાં ઘણી વખત પ્રસંગો વાતો આવે ને, બધાને એમ જ લાગે અરે આ તો આ મારી જ વાત છે, આ જ મારો પ્રશ્ન હતો, આ જ મારી મૂંઝવણ હતી. આ કેવી રીતે જાણી ગયા? હે, આપણને લાગે કે નહીં આ મારા ઘરની જ વાત છે. કથામાં બેઠા હોઈએ આપણે ત્યારે આપણને અહેસાસ થાય છે કે હું આવો જ છું, આ મારા ઘરની જ વાત છે, આ જ મારો પ્રશ્ન હતો. કથા વન ટુ વન જ છે. પછી બહુ આમ ભાવુક ને ભોળા એવા વૈષ્ણવ હોય ને કે હા એ તો બહુ જાણકાર ચમત્કારી છે, સર્વજ્ઞનું જ્ઞાન એમને થઈ ગયું છે એટલે તારું ખબર પડી ગયું. વાલા એવું કંઈ નથી, જે ચમત્કાર છે ને એ આ ભાગવતનો છે, ચમત્કાર આ શ્રીમદ ભાગવતનો છે. પણ ઓલા ભાવુક કહેતો એ કથાકાર તો બહુ, અરે એ તો સર્વજ્ઞ તો જાણને વાલે હે ભૈયા, ચમત્કાર હમારા નહીં હૈ, જો ભી ચમત્કાર હૈ યે શ્રીમદ ભાગવત કા હૈ. જિજ્ઞાસા સાથે, તલ્લીનતા સાથે જો એવો રસ આવે ને કથામાં, એવો જીવન બદલાઈ જાય. સુખદેવજી કહે રાજન તારી તમારી જિજ્ઞાસા છે એટલે હું તમને કથા સંભળાવીશ, આપનો આ પ્રશ્ન સર્વોત્તમ છે. રાજન, જે અભયપદને પ્રાપ્ત કરવાની જેની ઈચ્છા છે એને સર્વશક્તિમાન શ્રી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ ચિંતન કીર્તન કરતા રહેવું જોઈએ. મનુષ્ય જન્મના બે જ લાભ છે, એક તો જન્મ લાભ અને બીજો પરમ લાભ. જન્મ લાભ આપણને બધાને મળી ગયો, માનવ જન્મ આપણને મળ્યો, એ પ્રથમ લાભ આપણને બધાને મળ્યો છે. હવે બીજો જે પરમ લાભ એ બધાએ આપણે મેળવવાનો છે. રાજન, જેની મૃત્યુ સમીપ હોય એને પોતાનું જીવન એવી રીતે બનાવી લે, પોતાની ધર્મના નિષ્ઠાથી, પોતાની જ્ઞાન પોતાની ભક્તિથી, કે અંતિમ સમય સુધી ઠાકોરજીનું સ્મરણ બનેલું રહે. રાજન, કરવા જેવા હજારો કર્મ છે, જાણવા જેવા હજારો વિષય છે, પરંતુ મનુષ્ય દેહ ગેહ પુત્ર પરિવારમાં આસક્ત થઈને પોતાની આયુષ્યને વ્યર્થ ગુમાવી રહ્યો છે. આયુ કો વ્યર્થ બીતતે હુએ દેખ રહા હૈ. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યતિક્ષય યૌવનમ પ્રત્યાયાન્તિ કતઃ પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક લક્ષ્મી સ્તોયમ તરંગ ભંગ ચપલા વિદ્યુજ્જલમ જીવિતમ તસ્માન માં શરણાગતમ શરણત્વમ રક્ષ રક્ષાગુણા. શુકદેવજી કહે છે રાજન, આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યતિક્ષય યૌવનમ. મનુષ્ય ની આયુ પલ પલમાં એક એક શ્વાસ સાથે નષ્ટ થઈ રહી છે. આ જીવન કેવું છે? ફૂટેલા ઘડામાં ભરેલું પાણી. જ્યારે ઘડો ફૂટેલો હોય ને એમાં જલ ભરો તો ત્યારથી જ હે પાણી નીકળવાનું એ સ્ટાર્ટ થઈ જાય છે. એવી રીતે જ્યારે આપણો જન્મ થયો ને એક એક શ્વાસ સાથે
આપણી મૃત્યુ તરફની યાત્રા પ્રારંભ થઈ જાય છે. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, પ્રતિ દિવસ આયુ નષ્ટ થતી જાય છે. આ જીવન ક્ષણભંગુર છે અને આ ક્ષણભંગુર જીવનમાં ભગવદ યુક્ત થવાના શ્રી શુકદેવજીએ ત્રણ સાધન બતાવ્યા, શ્રવણ સ્મરણ અને કીર્તન. આ ત્રણ સાધનોથી આ ક્ષણભંગુર જીવન પાવન બની શકે છે. ધ્યાન રાખજો વૈષ્ણવો, અલ્પ સમય માટે આ સમય મળ્યો છે. ઘણા લોકોને આમ જ્યારે વાત કરતા હોઈએ સેવાની, સત્સંગની, બે કથામાં આવજો, હા હમણાં તો આ બેસવાનું છે, હમણાં તો આ કામ છે, હજી તો આ કામ છે, હવે આગળ કરીશું, આગળ કરીશું. યાત્રાની વાત કરીએ કે અભી નહીં, અભી તો દેર હે ભૈયા, ઠાકોરજી કી સેવા કબ કરોગે, કે હજી બાળક નાનું છે ને આ મોટો છે ને આ નાનો છે ને, એ જ બધી વાતો કરતા હોઈએ. હા હજી આ કારણ છે, હજી આ આવરણ છે, કે હા એકવાર વહુ આવી જાય પછી આમ કરીશું, ઓલો આવી જાય પછી આમ કરીશું. ઈ આવશે ત્યાર સુધી તું રહીશ એની હું ગેરંટી? મને આશ્ચર્ય થાય, ઘણી વખત આપણે નહીં ઓલા વીમા કરાવ્યો, ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ, જીવનનો ઇન્સ્યોરન્સ વીમા કરાવીએ કે ભાઈ આનો ભરોસો નહીં. અને એક બાજુ જ્યારે ધર્મની વાત આવે તો કે અબ કલ કરેંગે, અને એક બાજુ ઇન્સ્યોરન્સ કરાવીએ એટલે કે ભાઈ કંઈ ભરોસો નથી જીવનનો, ક્ષણભંગુર અલ્પ જીવન છે, તો આવું કંઈક કરાવીને રાખ્યું હોય તો પાછળથી. અને જ્યારે આધ્યાત્મ ક્ષેત્રની વાત આવે કે ભાઈ સેવા કરો, કથામે આવો, તો હજી આ કામ છે, હજી તે કામ છે, સેવા ક્યારે કરશો, હજી થોડીક આ સમસ્યાઓ છે, ત્યારે બધા આપણે આ બધા બહાના ગોતતા હોઈએ છીએ. શુકદેવજી કહે છે, રાજન જેની મૃત્યુ સમીપ છે એવા જીવને એકાંતમાં ઈશ્વરનું ભજન કરવું જોઈએ. એકાંત દ્વારા જલ્દી મન એકાગ્ર બને છે. એક શબ્દનો અર્થ થાય છે ઈશ્વર. એ એક ઈશ્વરમાં સર્વનો લય કરી દેવો, સર્વનો અંત કરી દેવો, એનું નામ છે એકાંત. એકાંત કા મતલબ એક મેં હમારી મન ઓર બુદ્ધિ કો લગા દેના, ઉસકા નામ હૈ એકાંત. ઓર એક યાની કોન? એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, એક બ્રહ્મ હી હૈ, ઉસ એક બ્રહ્મ મેં હમારે મન બુદ્ધિ કો લગા દેના, એકાંત સિદ્ધ કરો, એકાંત વાસ કરો. શુકદેવજી કહે છે કે ગ્રહસ્થ ઘરમાં સમભાવ સમતા રાખી શકતો નથી જીવ. ભલે એ જીવ ઘરમાં રહીને રોજ ગીતાના પાઠ કરે તોય સમતા, એ જ જે યોગ છે એ કેળવી નથી શકતો. ગ્રહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી અસમતાથી ભરેલા છે. ત્યાં સમતા રાખવી એ ખૂબ જ અઘરું છે, અને વિષમતાથી વિરોધ પેદા થાય છે. એટલે કહ્યું કે ભાઈ ગ્રહનો ત્યાગ કરીને એકાંત સિદ્ધ કરો. ગ્રહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ રહેલા છે, જેથી ઘરમાં સર્વ વ્યવહારોમાં પરમાત્મામાં લય કરવાનું, અંત કરવાનું ઘણું અઘરું બને છે. કારણ કે સર્વ પદાર્થોમાં જીવની આસક્તિ રહેલી છે, એટલે ભગવાનનું ધ્યાન થતું નથી. એટલે શુકદેવજી કહે છે એકાંત સિદ્ધ કરો, ઘરનો ત્યાગ કરો. શુકદેવજી કહેતા હે રાજન, જેનું મરણ સમીપ આવ્યું હોય તે ઘર છોડી દે ગ્રહાત પ્રવ્રજિતા ધીર. કારણ કે ઘરની એક એક વસ્તુમાં મમતા હોય છે. આંખને દેખાય એટલે મોહ થાય, આંખને દેખાય ત્યાં સુધી આશક્તિ છૂટતી નથી. કોઈ કહે છે કે ભાઈ આટલો મોટો અમે બંગલો બનાવ્યો તો પછી હવે ઘરનો ત્યાગ કરી દઈએ તો પછી કેમ ચાલે, આ બંગલાનું શું કરવાનું? બંગલો છોડીને ગંગાજીના તટ પર કેમ જઈએ? પણ અહીંયા શુકદેવજી જે સમજાવે છે કે ઘર ભલે ના છોડી શકતા હોઈએ
ઘરમાં રહેજો પણ સાવધાની રાખજો. ઘરમાં રહીને પણ સતત એ જ વિચાર કે મારું અસલી ઘર તો પરમાત્માના ચરણાર વિંદ જ છે, તેનું સ્મરણ સદા બનાવીને રાખો. વ્યાસજીના કહેવા મુજબ ઘર છોડવું તે વધારે સારું છે. જ્યાં સુધી સંસારનો સંબંધ છે ત્યાં સુધી જીવનો બ્રહ્મ સંબંધ ભગવદ સંબંધ થતો નથી. શ્રી સુખદેવજી કહે છે કે ધૈર્યની સાથે ઘર છોડવું, કોઈ પવિત્ર નદી કિનારે પવિત્ર તીર્થમાં જવું, કોઈ મહાપુરુષ તપશ્ચર્યા કરી હોય તેવી ભૂમિમાં જઈને રહેવું, તીર્થના જલમાં સ્નાન કરવું અને એ પવિત્ર સ્થાન પર એકાંતમાં બેસીને આસન લગાવીને બેસવું અને પ્રણવ ઓમનું જપ કરવું. પ્રાણાયામથી પ્રાણ પ્રાણવાયુને વશ કરવું, મનનો વશ પ્રાણ સંબંધ સાથે જોડાયેલો છે એટલે પ્રાણાયામ દ્વારા મનને વશ કરવાનો એક વિશિષ્ટ પ્રકાર શિષ્યદેવજી બતાવી રહ્યા છે. પ્રાણાયામ એ બહિરંગ યોગની એક પ્રક્રિયા છે, એક્સટર્નલ યોગ, બહિરંગ યોગ. શરીર જીવનના અંતિમ સમય સુધી, અંતિમ દિવસ સુધી નિરોગી રહે તે બહિરંગ યોગનું એક લક્ષ્ય છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધનીજી અંતર્ગત આજ્ઞા કરે છે કે યોગને પણ ભક્તિનો સહકાર આવશ્યક છે. યોગને પણ ભક્તિનો સહકાર જોઈએ. યોગને જો ભક્તિનો સાથ ન હોય તો યોગીનું પતન થાય છે, યોગી રોગી બને છે, યોગી સાધકને બદલે બાધક થઈ જાય છે. અને ભક્તિ સાથે યોગ કરે તો પ્રભુ સાથે સંયોગ થાય છે. સુદેવજી કહે છે રાજન પ્રાણાયામના ત્રણ પ્રકાર છે, એક હે પૂરક, દૂસરા હે કુંભક ઓર તીસરા હે રેચક. જમણા નસકોરાથી બહારની હવા બહારના પ્રાણને અંદર ખેંચવી લેવું એ પૂરક, અને પછી એ પ્રાણને શરીરમાં અંદર રોકી રાખવું તે કુંભક, અને પછી ડાબા નસકોરામાંથી પ્રાણને બહાર કાઢે તે રેચક. આ થઈ એક યોગની તનની પ્રક્રિયા. હવે આને ભક્તિમાં કઈ રીતે જોડવું? તો ભાગવતકાર કહે છે કે જ્યારે પૂરક પ્રાણાયામ કરીએ, જ્યારે આપણે પોતાના જમણા નસકોરાથી પ્રાણવાયુને આપણે ખેંચતા હોઈએ, જ્યારે પૂરક પ્રાણાયામ કરીએ ત્યારે એ ભાવના મનમાં વિચારવી છે, એ ધ્યાન ધરવું છે કે પ્રભુનું વ્યાપક તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં પ્રવેશી રહ્યું છે. પ્રભુનું એ વ્યાપક તેજોમય સ્વરૂપ મેરે ભીતર ધીરે ધીરે પ્રવેશ કર રહા હે ઇન પ્રાણવાયુ કે માધ્યમ સે. અને જ્યારે કુંભક પ્રાણાયામ કરીએ, કુંભક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની કે હવે પ્રભુ મારી ભીતર પધારી ગયા છે અને એ જીવનું મિલન થઈ રહ્યું છે ભગવાન સાથે, ભગવાન સાથે પ્રભુનો સંબંધ, બ્રહ્મ સંબંધ થયો, મને પ્રભુનું આલિંગન મળ્યું. કારણ કે આ વાયુ, આ પ્રાણ રૂપે ભગવાન જ તો આપણી અંદર પ્રવેશ કરી રહ્યા છે. તો જ્યારે કુંભક પ્રાણાયામ થાય ત્યારે કે પ્રભુનું મને આલિંગન મળ્યું, અને જ્યારે રેચક પ્રાણાયામ કરીએ તો રેચક પ્રાણાયામના સમયે હવે એ ભાવ વિચારવાનો છે મનમાં કે મને પ્રભુનું આલિંગન મળ્યું, ભગવાન સાથે મારો સંબંધ થયો એટલે મારું પાપ, મારી વાસના, મારા બધા વિકારો હવે મારા શરીરમાંથી નીકળી રહ્યા છે. એટલે હવે જમણા નસકોરાથી આમ પ્રભુનું વ્યાપક સ્વરૂપ મારી અંદર પ્રવેશ કર્યું, પછી આમ રોકીએ. હા, કરવું છે, ચલો આમ બંધ કરજો. હાલો ઠાકોરજીનું સ્વરૂપ ધ્યાનમાં રાખીને જે આપણા ઘરમાં બિરાજતું હોય, જેમાં આપણને પ્રીતિ હોય, આસક્તિ હોય, એ સ્વરૂપ મારી અંદર પ્રવેશ કરી રહ્યું છે, હૃદયમાં એની સાથે મારો સંબંધ થયો, અને જ્યારે આપણે પછી આ ડાબામાંથી બહાર કાઢીએ
બસ મારા બધા વિકારો દુર્ગણો ભગવદ સંબંધ સાથે એ વિકારોની નિવૃત્તિ મને થઈ. આવી રીતે રોજ 3 વખત કરવું જોઈએ કે એના દ્વારા આપણું મન સ્થિર થાય છે, શુદ્ધ થાય છે. મનના 2 પ્રકાર છે, એક સ્થૂલ મન અને બીજું સૂક્ષ્મ મન. પ્રાણાયામના માધ્યમથી સ્થૂલ મનની શુદ્ધિ થાય છે, સ્થૂલ મન સ્થિર થાય છે. પણ બીજું અંદર રહેલું જે સૂક્ષ્મ મન છે એને શુદ્ધ કરવા માટે વિરાટ પુરુષનું ધ્યાન, જે અંતરંગ ઇન્ટરનલ યોગ કરવાની આવશ્યકતા પડશે. કે જગત જેના આધારે ટક્યું છે તે વિરાટ પુરુષ પ્રાણાયામ પછી મનને વધારે શુદ્ધ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું શ્રી સુદેવજી અહીંયા કહી રહ્યા છે. સુદેવજી કહે છે કે રાજન, એમ તો મારી નિષ્ઠા નિર્ગુણમાં રહેલી છે, પરંતુ તેમ છતાં શ્રી કૃષ્ણની મધુર લીલાઓ બલપૂર્વક મારા હૃદયને મનને પોતાની તરફ ખેંચી લે છે, અને એ જ કારણથી મેં ભાગવતનું અધ્યયન કર્યું અને એ જ ભાગવત હું તમને સંભળાવું છું. સર્વશાસ્ત્રોનો સાર એટલે કે શ્રીમદ ભાગવત. સર્વશાસ્ત્રોનો સાર કે ભગવાનના નામોનું પ્રેમથી સંકીર્તન કરવું. સુખદેવજી કહે છે કે રાજન, મેં બધા સર્વશાસ્ત્રો ઉથલાવીને જોયા, વારંવાર વિચાર કરીને જોયું, પછી તેમાંથી એક જ સાર નીકળ્યો કે સર્વનું ધ્યેય એક નારાયણ શ્રી હરિ જ છે. એટલે મેં નિશ્ચય કર્યો કે એક ભગવાનનું જ ધ્યાન ધરવું. અહીંયા નિર્ગુણ અને સગુણ એકબીજાના પૂરક રૂપ છે. તો એ સગુણ સ્વરૂપનું ધ્યાન આરંભમાં માનસિક ધ્યાનથી કરવું. આ ભક્તિ યોગની એક સીધી સરળ પ્રક્રિયા શ્રી સુખદેવજી બતાવે છે કે પ્રતિદિન સવારના પોરમાં ઉઠીને સ્નાન આદિથી નિવૃત્ત થઈને આંખોને બંધ કરીને શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ આપણને ગમતું હોય તેની માનસિક રીતે કલ્પના કરીએ, મનમાં એ સ્વરૂપનું ધ્યાન ધરીએ. જો બાલકૃષ્ણનું સ્વરૂપ આપણને પ્રિય લાગતું હોય કે કિશોર સ્વરૂપ આપણને પ્રિય લાગતું હોય, જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપની કલ્પના કરીએ કે એ બાલકૃષ્ણ સ્વરૂપે નેત્રોને બંધ કરીને જે માનસિક જે ધ્યાન છે કે શ્રી બાલકૃષ્ણે સુંદર રેશમના વાઘા પહેર્યા છે, મુખારવિંદ પર સુંદર મંદ મંદ હાસ્ય છે, સુંદર મોર પંખ ધારણ કરેલું છે, સુંદર કેડ ઉપર કંદોરો ધારણ કરેલો છે, સુંદર આપના ચરણારવિંદમાં નુપુર આપે ધરાવેલા છે, અને એ બાલકૃષ્ણ છમ છમ કરતા ચાલતા ચાલતા ધીરે ધીરે મારી પાસે આવી રહ્યા છે, આ પ્રકારથી સવારે ઉઠીને એ બાલકૃષ્ણ સ્વરૂપનું જીવે ધ્યાન ધરવું જોઈએ. ધીરે ધીરે કપાલની મધ્યમાં આ ધ્યાન ધરીએ અને આ ધ્યાનની પ્રક્રિયા દ્વારા ધીરે ધીરે એક દિવ્ય મસ્તકના વચ્ચે એક દિવ્ય તેજ જ્યોત દેખાશે અને તે જ્યોત તેના દર્શનમાં મનને સ્થિર કરીએ, ઈશ્વરની ઝાંખી થશે. ધીરે ધીરે આ પ્રક્રિયા કરવાથી આ પ્રકારે માનસિક ધ્યાનનો પ્રકાર શ્રી સુખદેવજી કહે છે. આ નિત્ય હોય, નિરંતર આ પ્રકારનું ધ્યાન ધરીએ તો ધીરે ધીરે એક દિવ્ય તેજ જ્યોત દેખાશે અને એ જ જ્યોતમાં ઈશ્વરની ઝાંખી થશે. આ ધ્યાન ધરવાથી મન શુદ્ધ થાય છે. સુખદેવજી કહે છે, રાજન, જ્ઞાની પુરુષો મનનો મેલ ધોવા માટે આ વિરાટ પુરુષની ધારણા ધ્યાન કરે છે. આ જ્ઞાન યોગની એક પ્રક્રિયા છે, પણ સાધારણ સાધક માટે શરૂઆતમાં વિરાટ પુરુષની ધ્યાન ધારણા કરવી એ થોડું કઠણ છે. તેથી જ કેટલાક નારાયણનું બાલકૃષ્ણ લાલનું જે સ્વરૂપ અનુકૂળ આવે તે સ્વરૂપનું ધ્યાન ધરે છે. શરૂઆતમાં જીવ એવી રીતે કરી શકે, કારણ કે એક તો સ્થૂળ ધ્યાન કે આ જગતને જગદીશના રૂપમાં જોવું, નદીઓ ભગવાનની નાડી છે, સમુદ્ર ભગવાનનો ઉદર છે,
ચંદ્રમા ભગવાનનું મન છે, સૂર્ય ભગવાનની આંખો છે, દિશાઓ ભગવાનના કાન છે, વૃક્ષો ભગવાનના રોમટા છે. આ પ્રકારનું સ્થૂલ ધ્યાન જે સાધારણ જીવો માટે પ્રારંભના સમયમાં કઠિન હોઈ શકે, એટલે અહીંયા કે ભાઈ એક બાલકૃષ્ણનું સ્વરૂપ હૃદયમાં પધરાવીને એ સ્વરૂપનું ધ્યાન ધરવું. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે તેવી ભાવના દ્રઢ થાય તો આખા જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે જીવને કુભાવ આવતો નથી. આ જગત પ્રભુના આધારે છે, જગતના પ્રત્યેક પદાર્થમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે, તેથી એ પ્રભુમય આ જગત છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. સાધારણ મનુષ્ય જગતને ઈશ્વરથી જુદું પાડીને જુએ છે, જ્યારે જ્ઞાની જગતને પરમાત્મામાં રહેલું જુએ છે. તો સૂક્ષ્મ મનને સુધારવું હોય તો જગતને પરમાત્મા સાથે પરમાત્મામાં રહેલું જુઓ. સાધારણ મનુષ્ય જગતને સ્વાર્થ દ્રષ્ટિ ભોગ દ્રષ્ટિથી જુએ છે, જ્યારે જ્ઞાની પુરુષ જગતને ભગવત દ્રષ્ટિથી જુએ છે. મનને શુદ્ધ રાખવું હોય તો જગતને ભગવદ ભાવથી સમભાવથી જોજો. જગતના પ્રત્યેક પદાર્થમાં ભગવાન વિદ્યમાન છે. તે પછી શ્રી સુખદેવજી મહારાજ ધ્યાન પછી વૈરાગ્યનો ઉપદેશ કરી રહ્યા છે કે રાજન, વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. સંસારનું સ્મરણ આસક્તિ એ જ દુઃખનું કારણ છે, અને સંસારનું વિસ્મરણ એ જ સાચું સુખ છે. તો જ્ઞાન માર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ અને ભક્તિ માર્ગમાં તીવ્ર પ્રેમ જોઈએ છે. ભક્તિ માર્ગમાં વૈરાગ્ય ન હોય તો ચાલશે, પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે. પણ વૈરાગ્ય કરતા આમ કરવું વધારે અઘરું છે. સર્વ સાથે પ્રેમ કરવો અને કેવલ એક ભગવાનમાં, ભગવાનની મૂર્તિમાં જ એમને જોઈને પ્રભુમાં જ પ્રેમ કરવો, અને એક સર્વ જીવને પ્રભુમય જોઈને ભગવદ સંબંધ વિચારીને એની સાથે પ્રેમ કરવો, શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિથી એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. કે આ જગતમાં રહેલા જેટલા પણ